ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં અંતર્ગોળ અરીસાના દાખલા જોઈ રહ્યા છીએ. મિત્રો, ચેપ્ટર 10 એટલે કે પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. અને મિત્રો, આજે આપણે અંતર્ગોળ અરીસાના સેકન્ડ દાખલા તરફ આગળ વધી રહ્યા છીએ. આ પહેલા આપણે બહિર્ગોળ અરીસાના ટેક્સ્ટ બુકના અને સ્વાધ્યાયના બધા જ દાખલાઓના સોલ્યુશન કર્યા. આજે આપણે સેકન્ડ દાખલાની અંદર અંતર્ગોળ અરીસાનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો જોઈશું. તો બરોબર ધ્યાન રાખજો મિત્રો. હવે 18 સેમી કેન્દ્ર લંબાઈ, ધ્યાન આપજો, 18 સેમી કેન્દ્ર લંબાઈ ધરાવતા અંતર્ગોળ અરીસાની સામે 27 સેમી દૂર અને 7 સેમી લંબાઈની એક વસ્તુને મૂકી છે. પડદાને અરીસાથી કેટલા અંતરે રાખતા તેના પર તીક્ષ્ણ પ્રતિબિંબ કેન્દ્રિત થશે. એટલે કે પ્રતિબિંબ અંતર શોધવાનું છે. પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ શોધો. તો મિત્રો, આ આપણે અંતર્ગોળ અરીસો ભણી રહ્યા છીએ. અંતર્ગોળ અરીસામાં બેઝિક કેટલીક માહિતી તમે જોઈ લો, આ તમારો અંતર્ગોળ અરીસો થાય આ રીતે. બરોબર, આ તમારી ધરી એટલે કે સમક્ષિતિજ ધરી કહેવાય. અને એમાં મિત્રો, અહીંયા તમે આ જે મૂકેલું છે એ વસ્તુ છે. બરોબર, અને આ તમારી કઈ બાજુ કહેવાય? ડાબી બાજુ. જ્યારે આ તમારી કઈ બાજુ થશે? જમણી બાજુ. ક્લિયર? હવે સાથે સાથે તમારું જે પ્રતિબિંબ મળવાનું છે એ અહીંયા મળવાનું છે. ધ્યાન રાખજો, આ રીતે પ્રતિબિંબ નીચેની તરફ મળશે. હવે સાથે સાથે તમે જોઈ રહ્યા છો કે આ આપણો અંતર્ગોળ અરીસો અને આ સમક્ષિતિજ ધરી, આ ઓપ્ટિકલ સેન્ટર અહીંયા લઈશું. સાથે સાથે તમે આલેખમાં જોઈ રહ્યા છો કે એની આ ડાબી બાજુએ હંમેશા કયું ઋણ ચિહ્ન આવે છે, એટલે કે માઇનસમાં છે. બીજું, નીચેની તરફ જાઓ તો માઇનસ સંખ્યાઓ આવશે આ રીતે, -2, -3 આ રીતે. અને ઉપરની દિશા તરફ જઈએ તો પ્લસ ચિહ્નો, પ્લસ સંખ્યા મળે. તો આ આલેખ ઉપરથી આપણે આ અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ અરીસાના દાખલા શીખીશું. તો ધ્યાન આપજો મિત્રો, અંતર્ગોળ અરીસામાં જે એની કેન્દ્ર લંબાઈ છે એ કેન્દ્ર લંબાઈ હંમેશા માઇનસમાં આવે. શેમાં આવે? માઇનસ. સાથે સાથે એનું જે વસ્તુ અંતર છે, જો અહીંયા આ અંતર્ગોળ અરીસો અને એની ડાબી બાજુએ વસ્તુ છે આમ, તો આલેખમાં જોઈએ તો આ કઈ સંખ્યા મળે છે? તમે જેમ જેમ આ બાજુ જાઓ એમ મોટા ભાગે માઇનસ સંખ્યા મળે. અને એટલા માટે વસ્તુ અંતર તમે અહીંયા જે છે એ હંમેશા કેવું હોય? માઇનસમાં હોય. ક્લિયર? આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. તો આપણે સૌ પ્રથમ અહીંયા પ્રતિબિંબ અંતર, પ્રતિબિંબનું કદ શોધવાનું છે. અને શોધવા માટે આપણે અરીસાના સૂત્રનો ઉપયોગ કરીશું. હવે સૌ પ્રથમ મિત્રો, અરીસાનું સૂત્ર અહીંયા લખીએ. આ બધા જ સૂત્રો તમે ખાસ તૈયાર કરજો, કારણ કે સૂત્ર આવડતા હશે તો જ તમે કોઈ પણ એક્ઝામ્પલ સરળતાથી ગણી શકશો. હવે અરીસાનું સૂત્ર થશે 1/V + 1/U = 1/F. ક્લિયર? આ તમારું અરીસાનું સૂત્ર થયું. હવે આ અરીસાના સૂત્રમાં જે V, U અને F છે આપણી પાસે,
એની કિંમતો આપણે રકમ માંથી આપણે અહીંયા લખીશું. તો સૌ પ્રથમ આપણે વી બરાબર, વી એટલે પ્રતિબિંબ અંતર થાય, અને પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે, આપેલું નથી મિત્રો રકમમાં. તે ઉપરાંત યુ, યુ બરાબર વસ્તુ અંતર કહેવાય, અને આ વસ્તુ અંતર તમને રકમમાં આપેલું છે. જો અહીંયા વસ્તુ અંતર, તો જો અહીંયા 27 સેમી દૂર, 27 સેમી દૂર એટલે આ જે તમારો અંતરગોળ અરીસો છે ત્યાંથી આ બાજુ 27 સેમી, એટલે હંમેશા અંતર શેમાં આવશે, તમારું અંતરગોળ અરીસામાં માઇનસમાં આવશે, એટલે -27 સેમી થાય. ત્યારબાદ એફ, એફ એટલે કેન્દ્ર લંબાઈ કહેવાય. શું કહેવાય મિત્રો? કેન્દ્ર લંબાઈ. અને કેન્દ્ર લંબાઈ અહીંયા આપેલી છે આપણને, જુઓ 18 સેમી કેન્દ્ર લંબાઈ. અને મેં હમણાં જ તમને કીધું કે અંતરગોળ અરીસામાં કેન્દ્ર લંબાઈ હંમેશા માઇનસમાં મળે, એટલે -18 સેન્ટીમીટર થાય. ક્લિયર? તો આ રીતે આપણે અહીંયા ત્રણે ત્રણ વસ્તુઓ લખી કાઢી છે. હવે આ ત્રણે કિંમતો આની અંદર મૂકીએ અરીસાના સૂત્રની અંદર, તો શું થશે? જો અહીંયા 1/VmM પ્લસ 1/U એટલે -27, અને બરાબર 1/F એટલે -18. હવે ધ્યાન આપજો બરોબર મિત્રો, કે 1/V આ જો પ્લસ માઇનસ શું થઈ જાય? માઇનસ થાય, એટલે અહીંયા આ રીતે લખીએ 1/V માઇનસ 1/27 થાય, અને બરાબર 1/-18. આ શું કર્યું આપણે? પ્લસ માઇનસ માઇનસ કરાય. આ માઇનસ વાળા પદને બરાબર ની પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જાય. તો અહીંયા લખીએ આપણે 1/V બરાબર 1/-18, માઇનસ ને પેલી બાજુ લઈ જાઓ તો પ્લસ 1/ કેટલા થાય? 27. હવે આપણે એક કામ કરીએ, ચિહ્નોમાં ભૂલ ન પડે એ માટે આ પ્લસ વાળા પદને આગળ લખીએ અને માઇનસ વાળા પદને પાછળ લખીએ. તો હવે શું થશે? જો અહીંયા 1/V બરાબર 1/27, અને આ માઇનસ ચિહ્ન, અને 1/18. હવે મિત્રો 27 અને 18 નો લસા લેવાનો છે. હવે 27 ના ઘડિયામાં અને 18 ના ઘડિયામાં આવતી હોય એવી સંખ્યા કઈ? તો જુઓ 27 નું 54 અને 18 તારી 54 થાય, 18 2 36, 18 તારી 54. તો હવે આપણે લસા લઈ લઈએ, તો 1/V બરાબર લસા આપણે લઈશું 54. ક્લિયર? હવે આ 54 છે ને એ અહીંયા ગુણાઈ જશે, તમારી સરળતા અને સમજણ પણ એટલા માટે લખું છું. 54 અહીંયા પણ 54 ગુણાય, અહીંયા છેદ ઉડાડો તો 27 2 કેટલા થાય? 54, એટલે અહીંયા કેટલા આવે? 2. માઇનસ ના માઇનસ. હવે 18 છેદ ઉડાડીએ તો 18 3 54, એટલે અહીંયા કેટલા આવે? 3. બરોબર. હવે આપણે બાદબાકી કરીશું, ધ્યાન આપજો બરોબર, કે 1/V બરાબર, હવે આ બે ની બાદબાકી કરો તો 2 માંથી 3 ન જાય, 3 માંથી 2 જાય, તો માઇનસ કેટલા વધે? 1, અને છેદમાં કેટલા આવે? 54. હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ, ક્રોસ ગુણાકાર,
તો 54 ગુણ્યા 1 એટલે કેટલા આવે 54 બરાબર V ગુણ્યા 1 એટલે V આવે જોજો અને આ માઇનસ ચિહ્ન એમ ના એમ હવે આ માઇનસ ચિહ્નને આ બાજુ લાવી દઈએ તો આપણો અહીંયા જવાબ આવશે કે V બરાબર માઇનસ 54 સેન્ટીમીટર આવી જાય ક્લિયર હવે આ જે આવ્યું V એ એક્ચ્યુઅલી શું છે એ જોઈએ આ તમે શું શોધ્યું તો અહીંયા જુઓ પ્રતિબિંબ અંતર શોધી કાઢ્યું તો આપણે અહીંયા લખી કાઢીએ પ્રતિબિંબ અંતર ક્લિયર અને એનો જવાબ આવ્યો માઇનસ 54 સેન્ટીમીટર હવે પ્રતિબિંબ અંતર શોધ્યું હવે પ્રતિબિંબની ઊંચાઈ શોધવી છે અને પ્રતિબિંબની ઊંચાઈ શોધવી હોય જેને કદ કહેવાય પરિમાણ કહેવાય તો એ શોધવા માટે મિત્રો મોટવણીના સૂત્રનો ઉપયોગ કરવો પડે તો આપણે હવે મોટવણીનું સૂત્ર વાપરીશું તો સૌ પ્રથમ ધ્યાન આપજો બરોબર કે મોટવણી એટલે એની સંજ્ઞા શું થાય એમ થાય ક્લિયર અને મોટવણીનું સૂત્ર આપણને આવડે છે એમ બરાબર એચ ડેશ અપોન એચ બરાબર માઇનસ વી અપોન યુ ઓકે ધ્યાન આપજો અંતર્ગોળ અરીસો છે બહિર્ગોળ અરીસામાં મોટવણીનું સૂત્ર અહીંયા શું આવે માઇનસ લેન્સમાં બદલાઈ જાય ધ્યાન આપજો તો આ રીતે આપણું મોટવણીનું સૂત્ર છે મિત્રો આ હવે તમારે રકમ ખાસ જોવાની કે રકમની અંદર આપણને એચ એચ એટલે વસ્તુની ઊંચાઈ કહેવાય એ પણ આપેલી છે વસ્તુની ઊંચાઈ જુઓ 7 સેમી લંબાઈ વી અને યુ પણ આપણી પાસે છે બરોબર ઓકે એટલે આપણે અહીંયા છે ને આ બેનો ઉપયોગ કરીશું અને એની મદદથી આપણે પ્રતિબિંબની ઊંચાઈ શોધીશું તો બરાબર માઇનસ વી અપોન યુ ક્લિયર આ સૂત્રમાં આપણે કિંમતો મૂકવાની છે ચાલો હવે આ ચારે ચાર એચ એચ ડેશ માઇનસ બી અને યુની કિંમતો મૂકીએ હવે આને આપણે ભૂસી નાખીશું કારણ કે આની હવે જરૂર નથી છેલ્લે જરૂર પડશે ચાલો આપણે સૌ પ્રથમ લખી કાઢીએ કે એચ ડેશ એટલે પ્રતિબિંબની ઊંચાઈ કહેવાય અને પ્રતિબિંબની ઊંચાઈ આપણે શોધવાની છે આપેલી નથી ત્યારબાદ આપણે એચ શોધવાનું છે અને એચ ને આપણે શું કહેવાય વસ્તુની ઊંચાઈ એટલે કે વસ્તુ ઊંચાઈ જેને આપણે કહીએ અને એચ બરાબર વસ્તુ ઊંચાઈ આપણને ઓલરેડી આપેલી છે મિત્રો જુઓ 7 સેમી લંબાઈની એટલે વસ્તુની ઊંચાઈ કેટલી લખીશું 7 સેન્ટીમીટર મિત્રો એકમ લખવાનું ભૂલતા નહીં ઓકે કારણ કે એમાં જો ન લખીએ તો અડધો માર્ક્સ આપણો જતો રહે ત્યારબાદ આપણે વી ની વાત કરીએ વી એટલે એને શું કહેવાય જો આ રહ્યું પ્રતિબિંબ અંતર કહેવાય તો અહીંયા લખી કાઢીએ આપણે પ્રતિબિંબ અંતર અને પ્રતિબિંબ અંતર આપણી પાસે માઇનસ 54 સેન્ટીમીટર આપણે શોધી કાઢ્યું ત્યારબાદ યુ યુ એટલે શું કહેવાય વસ્તુ અંતર કહેવાય શું કહેવાય વસ્તુ અંતર તો અહીંયા લખી કાઢીએ આપણે વસ્તુ અંતર અને વસ્તુનું અંતર યુ બરાબર એ પણ આપણે લખેલું છે જોવા રહ્યું વસ્તુ અંતર કેટલું છે માઇનસ 27 તો અહીંયા લખીશું માઇનસ 27 સેન્ટીમીટર તો આ રીતે આપણો બીજો ભાગ અહીંયા પૂરો થયો હવે આપણે એક કામ કરીએ
આ બધી કિંમતો આપણે મોટવણીના સૂત્રમાં મૂકી દઈએ તો શું થશે જુઓ, h ડેશ અપોન h, h એટલે 7 સેન્ટીમીટર બરાબર માઇનસ, અને v, v બરાબર કેટલા છે માઇનસ 54. અહીંયા મિત્રો મોટા ભાગના સ્ટુડન્ટ આ જગ્યા ઉપર ભૂલ કરી દે છે, ધ્યાન આપજો. આ ચિહ્ન એ સૂત્રનું ચિહ્ન છે અને આ માઇનસ એ આપણા રકમમાં છે, ઓકે, એટલે ભૂલ ન કરી દેતા, નહીતર જવાબ છે ખોટો થઈ જશે. અને u બરાબર માઇનસ 27. હવે h ડેશ છેદમાં 7 બરાબર માઇનસ માઇનસ શું થઈ જાય, માઇનસ માઇનસ નીકળી જાય, એટલે ઉપર કેટલા વધે માઇનસ 54 અને છેદમાં કેટલા આવે 27. હવે જો આ 7 ભાગાકારમાં છે, એને બરાબરની આ બાજુ લઈ જાઓ તો ગુણાકારમાં જાય, તો આપણે અહીંયા લખી કાઢીએ h ડેશ બરાબર માઇનસ 54 ગુણ્યા 7 અને છેદમાં લખી કાઢીએ 27. ક્લિયર? તો હવે મિત્રો આપણે છેદ ઉડાડી દઈએ. જો અહીંયા છેદ ઉડે છે 27 2 54, તો માટે h ડેશ બરાબર માઇનસ 2 ગુણ્યા 7. ક્લિયર? માટે શું લખાય, h ડેશ બરાબર આ બેનો ગુણાકાર કેટલો આવે માઇનસ 14 7 2 14, અને એકમ લખીશું સેન્ટીમીટર. ક્લિયર? હવે આ જે શોધ્યું એક્ચ્યુઅલી શું છે, તો અહીંયા જોઈએ પ્રતિબિંબની ઊંચાઈ શોધી કાઢી આપણે, તો નીચે લખીએ આપણે પ્રતિબિંબ ની ઊંચાઈ. ક્લિયર? ચાલો, એટલે અહીંયા આપણો બીજો ભાગ પૂરો થયો. હવે લાસ્ટમાં આપણને અહીંયા પ્રતિબિંબનો પ્રકાર અને પરિમાણ શોધવાનું કીધું છે, તો એ આપણે અહીંયા શોધી કાઢીએ. સૌ પ્રથમ આપણે લખીએ પ્રતિબિંબનું સ્થાન, પ્રતિબિંબ અને એનું સ્થાન કઈ જગ્યાએ મળે. તો જુઓ, મેં હમણાં જ તમને શરૂઆતમાં સમજાવ્યું, ફરી વાર તમને આકૃતિ દોરીને સમજાવું. તો આ તમારો અંતર્ગોળ લાઈન છે, સમજજો જરા. આ તમારી મુખ્ય અક્ષ ધરી, સમક્ષિતિજ ધરી. હવે એમાં તમારી વસ્તુ અહીંયા છે આ રીતે, કઈ બાજુએ, ડાબી બાજુએ આ વસ્તુ છે, સમજો જરા, બરોબર. પણ પ્રતિબિંબ તમારું જે મળવાનું છે એ યાદ રાખજો, અંતર્ગોળ અરીસામાં આ અંતર્ગોળ અરીસો છે, અને એ જ બાજુ, જે બાજુ વસ્તુ હતી એ જ બાજુએ તમને પ્રતિબિંબ મળશે, બરોબર. પણ જુઓ, પ્રતિબિંબનો એરો કેવો દેખાય છે, નીચેની તરફ, અને વસ્તુ કઈ તરફ દેખાય છે, ઉપરની તરફ એરો. બીજું, વસ્તુ તમને નાની દેખાય છે અને પ્રતિબિંબ કેવું દેખાય છે, મોટું. ક્લિયર? તો આપણું પ્રતિબિંબ અરીસાથી ક્યાં મળશે, જે બાજુ વસ્તુ હોય એ જ બાજુ તમને પ્રતિબિંબ મળશે. એટલે આપણે અહીંયા જવાબ લખીએ, અરીસાથી વસ્તુ તરફ, એટલે પ્રતિબિંબનું અંતર કહેવાય આને, બરોબર. હવે પ્રતિબિંબ અંતર જોવા રહ્યું 54 સેન્ટીમીટર છે, કેટલા છે, તો કૌંસમાં આપણે લખી કાઢીએ 54 સેન્ટીમીટર. ક્લિયર? ત્યાર પછી બીજા નંબરમાં પ્રતિબિંબનો પ્રકાર. હવે આપણે અહીંયા લખીએ કે પ્રતિબિંબ નો પ્રકાર. હવે મિત્રો ધ્યાન આપજો બરોબર, કે પ્રતિબિંબનો પ્રકાર આ અંતર્ગોળ અરીસો છે, અને અંતર્ગોળ અરીસામાં
હંમેશા પ્રતિબિંબ વાસ્તવિક હોય, કેવું હોય? વાસ્તવિક. બહિર્ગોળ અરીસો હોય, આપણે ગયા ભાગમાં બહિર્ગોળ અરીસાના દાખલા જોયા, એમાં મેં તમને કીધું હતું કે બહિર્ગોળ અરીસો હોય તો હંમેશા પ્રતિબિંબ કેવું મળે? આભાસી મળે. જ્યારે અંતર્ગોળ અરીસામાં કેવું મળે? વાસ્તવિક. બીજું, અહીંયા વસ્તુ ઉપરની તરફ અને પ્રતિબિંબ ક્યાં મળે છે? નીચેની તરફ એનો દેખાય છે, એટલે એનો મીનિંગ એ થાય કે તમારું પ્રતિબિંબ ઉલટું મળે. કેવું મળે? ઉલટું. તો આપણે અહીંયા લખી કાઢીએ કે પ્રતિબિંબ કેવું મળશે મિત્રો, એક તો વાસ્તવિક અને ઉલટું મળે. જ્યારે બહિર્ગોળ અરીસો હોય તો એમાં પ્રતિબિંબ કેવું મળે? મેં તમને શીખવાડ્યું હતું આભાસી અને ચતું મળે. કેવું મળે? આભાસી અને સીધું, જેને ચતું કહેવાય. ચાલો હવે આપણે લાસ્ટમાં જોઈએ પ્રતિબિંબનું પરિમાણ. પ્રતિબિંબનું પરિમાણ, પરિમાણ એટલે કદ કહેવાય, પ્રતિબિંબની ઊંચાઈ જેને કહેવાય, બરોબર? ઘણા બધા નામથી તમે આને લખી શકો. હવે અંતર્ગોળ અરીસો છે, તમે જુઓ અહીંયા વસ્તુ નાની દેખાય છે અને પ્રતિબિંબ ખૂબ જ મોટું દેખાય છે, તો એ ઊંચાઈ આપણે શોધી. જુઓ અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ 14 સેન્ટીમીટર. હવે તમારી વસ્તુ કેટલા સેન્ટીમીટરની હતી? જુઓ અહીંયા 7 સેમી લંબાઈની વસ્તુની ઊંચાઈ આપણે ઓલરેડી કેટલા સેન્ટીમીટર હતું? 7 સેન્ટીમીટર. અને પ્રતિબિંબ કેટલા સેન્ટીમીટરનું મળ્યું? 14 સેન્ટીમીટર, એટલે 7 કરતા ડબલ થયું, બરોબર? બમણું છે એને કહેવાય. તો અહીંયા આપણે લખી કાઢીએ, ધ્યાન આપજો બરોબર, કે વસ્તુ કરતા મોટું અથવા એને વિવર્ધિત પણ કહેવાય. કેવું કહેવાય મિત્રો? વિવર્ધિત. અને એ કેટલા સેન્ટીમીટર મળ્યું છે આપણને? 14 સેન્ટીમીટર. યાદ રાખજો, એટલે પ્રતિબિંબની ઊંચાઈ 14 સેન્ટીમીટર મળી, જ્યારે વસ્તુ 7 સેન્ટીમીટર હતી, એટલે 7 ના ડબલ કરીએ તો 14 થાય. એટલે એનો મતલબ એ થાય કે તમારી વસ્તુ કેવી મળે? બમણી ઊંચાઈ કહેવાય, બે ગણી એમ. ઓકે, તો મિત્રો આ રીતે આપણો અંતર્ગોળ અરીસો અહીંયા પૂરો થયો, એટલે કે અંતર્ગોળ અરીસાનો આજે આપણે આ એક્ઝામ્પલ પૂરો કર્યો. પરંતુ કોઈ પણ એક્ઝામ્પલ ગણતા પહેલા એના નિયમો યાદ રાખવા ખાસ જરૂરી હોય છે, અને હું જેમ જેમ દાખલાની અંદર તમને એની ઇમ્પોર્ટન્સ કહેતો છો ત્યારે તમારે નોટ ડાઉન કરવાનું ખાસ રાખજો. સાથે સાથે બહિર્ગોળ, અંતર્ગોળ, અરીસો અને લેન્સ, એના માટેનો અલગથી શોર્ટ ટ્રીપનો વિડીયો મેં બનાવ્યો છે, એ હંમેશા અચૂકથી જોજો, ભૂલતા નહીં. 2 વાર 3 વાર જોઈ લો, કારણ એ જો તમને યાદ રહી ગયો તો તમે બહિર્ગોળ અથવા કોઈ પણ અરીસો હોય કે લેન્સ હોય, કોઈ પણ એક્ઝામ્પલ મિત્રો બોર્ડમાં પૂછાય તમે ઇઝીલી ગણી શકશો, બરોબર? તો નેક્સ્ટ વિડીયોમાં પાછા નવા એક એક્ઝામ્પલ સાથે ફરી મળીએ છીએ. ત્યાં સુધી ગુડ નાઇટ.